બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર દેશ આજે મહાશિવરાત્રી પર્વ ઉજવી રહ્યો છે ત્યારે શિવપૂજાનું અનેરું મહત્વ છે। આજના દિવસે લોકો ઉપવાસ કરી ભાંગની પ્રસાદી લેતા હોય છે। સાથોસાથ જોગાનું જોગ ભાવનગરમાં વિદેશી દારૂનો વાઇન શોપ ખુલ્લો થયો છે, એટલે કે કળિયુગની ભાંગ મળશે। આજે મહાશિવરાત્રીની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે ભગવાન શિવ એટલે કે નીલકંઠ ગળામાં વિષ રાખી નીલકંઠ કહેવાયા। આજના દિવસે લોકો શિવ મંદિરોમાં ભાંગની પ્રસાદી લેતા હોય છે, પરંતુ કળિયુગની ભાંગ એટલે કે વિદેશી દારૂ જેનો શોરૂમ આજથી ભાવનગરની વર્તેજ બુદેલ હાઈવે પર હોટેલ લોર્ડ્સ ખાતે પ્રારંભ થયો છે, હવે ફરી યુપી બિહારના મજૂરોના નામે ખોટી રીતે વિદેશી દારૂના હાટડા ન ચાલે અને ખરેખર સિનિયર સિટીઝન છે જે હેલ્થ પરમિટ ધરાવતા હોય તેઓને દૂર દૂર સુધી વિદેશી દારૂ લેવા ન જવું પડે તે માટે સાચા રૂપમાં આશીર્વાદ રૂપી થાય અને સાચી રીતે વાઇન શોપ ચાલે તો સારું। ભાવનગરના યુવા ધનનું ભાવિ ડૂબશે દારૂના નશામાં। ભાવનગરમાં ફરી ધમધમશે દારૂનો કાળો કારોબાર। 1 લાખ લેબરના નામે કરાશે દારૂની હેરફેર। હાઈવે પર દારૂની શોપ ગેરકાયદે, છતાં બનશે છટકબારીથી દારૂની હાટ। નેતાઓને ફોડી ફરી ધમધમશે દારૂની હાટ। સંસ્કારી નગરી ભાવેણામાં દારૂના નશાના અને હુક્કાના રવાડે ચડતા યુવાધનને અટકાવવા માટે વિટકોસ ન્યૂઝ અથાગ પ્રયત્નો કરે છે। લોર્ડ્સ રિસોર્ટમાં દારૂ વેચાતો જે સરકારના નિયમ પ્રમાણે બંધ કરાવ્યો, પરંતુ નેતાઓને ફોડીને હાલ ફરી આ લોર્ડ્સ રિસોર્ટના માલિક મહેન્દ્ર ગોસ્વામીએ ભાવનગરના યુવાધનને નશામાં નાખવા માટે અને કમાણી કરવા માટે ફરી દારૂની હાટડી શરૂ કરવાના સેટિંગ કરી લીધા છે। ઉલ્લેખનીય છે કે હાઈવેથી 500 મીટરના વિસ્તારમાં દારૂની દુકાન પર પ્રતિબંધ મુકાયો, પણ તેની છટકબારી શોધી ફરી દારૂનો કાળો કારોબાર ભાવનગરમાં નેતાઓની દયાથી આરંભાશે। સિનિયર સિટીઝન માટે તો ઠીક, પરંતુ અલંગ અને શિહોર મામસાના 1 લાખ લેબરના નામે દારૂ લાવીને ધીકતો ધંધો ભાવનગરમાં કરવામાં આવશે। ચાલો નજર કરીએ કેવી રીતે દારૂનો લાખોનો ધંધો ભાવનગરમાં કરવામાં આવે છે, લેબરને આડમાં રાખીને। ગુજરાતમાં નશાબંધીનો કાયદો કડક બનાવવા માટે ગૃહ રાજ્ય મંત્રીએ મસ્ત મોટી જાહેરાત કરી હતી, પણ આ કાયદાનો પૂરતો અમલ થયો નથી। હુક્કાબાર હાલમાં પણ ધમધમે છે અને દેશી વિદેશી દારૂમાં હપ્તા પ્રકારમાં માત્ર ભાવ વધારો આવ્યો હોય તેવું લાગે છે। ભાવનગરના વાઇન શોપમાંથી કાયદાની છટકબારી તળે બે રોકટોક બારોબાર માલ વેચાય છે। આપને બતાવીએ, આ મજૂર જે રાજસ્થાનનો છે, જેનો પગાર હાલ 2500 રૂપિયા છે, તે 1700 રૂપિયાનો વીકલી દારૂ ખરીદે છે, એટલે કે મહિને રૂપિયા 7 થી 8 હજારનો દારૂ। આ તો ચીબડા કરતા બી મોટું છે। રાજસ્થાન કહાં છે? હા, ઉદયપુર। અહીંયા કા કામ કરતો? અહીંયા તો પંચર કી દુકાન। પંચર કી દુકાને મહિને મે કિતના કમા લેતો? મહિને મે કમા લેતે 1000-2000 રૂપિયા। 1000-2000 મહિને મે? મહિને મે 1000-2000 કે રોજ કે? રોજ કે નહીં, મહિને મે 2000। તો કિતને કા દારૂ લીયા તમે? છ હજાર કા મહિને દારૂ પી જાતો? જશોનાથની રથયાત્રામાં ભગવાન શંકરની ભાંગ અને પ્રસાદી 2 રૂપિયા વેચતા, પરંતુ હવે વિદેશી દારૂ વેચવા નો કાળો કારોબાર પરમિટના નામે બીજાને પધરાવી રહ્યા છે। ભાવનગરના ક્રેસન્ટ ચોક ઉપર માત્ર 10 રૂપિયામાં ટાઈપ ક્લાસ ભાડે આપતો મહેન્દ્ર ગોસ્વામી આજે મઠ મોસો કઈ રીતે બન્યો તેનો તાદાત્ર નમૂનો જોવો હોય તો અહીં જોવા મળે। કારણ કે યુપી બિહારના માણસો જે માત્ર 6 કે 7 હજાર રૂપિયા મહિને કમાતા હોય તે મહિનાના 4 યુનિટ કઈ રીતે લઈ શકે? માત્ર ને માત્ર અહીંયા અહીંના નશાબંધીના અધિકારી એની મિલીભગત અને ભ્રષ્ટતંત્રને દ્વારે બેફામ રીતે ભાવનગર જિલ્લામાં પોલીસની મહેરબાનીથી વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે। તો બીજા એક યુપીના મજૂરને પૂછીએ,
તે જેસીબી ચલાવે છે, જે મહિને 16,000 કમાય છે અને 7-8,000 રૂપિયાનો મહિને વિદેશી દારૂ ખરીદે છે, તો તે તેના વતનમાં તેના પરિવારને શું મોકલાવતા હશે તે એક સવાલ છે. તે બતાવે છે કે આ માલ બારોબાર વેચાતો હોય. આવા તો યુપી બિહારના મજૂરો અલંગ, મામસા, વડતેજ, નેસડા અને શિહોર ગાંગલી સહિત આ મજૂરો રેલવેની ટિકિટ અને આઈકાર્ડ ઉપર ઢીકતો ધંધો કરે છે. યુપી અને બિહારમાં નશાબંધી એટલે કે દારૂબંધી માટે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી કડક કાયદો લાવી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાંય અહીંના યુપી બિહારના ને બે રોકટોક 6-7,000 નું કામ કરતો હોય તેવો માણસ મહિને 7-8,000 રૂપિયાનો વિદેશી દારૂ ખરીદી શકે અને તેને માટે છટકમારી આ ભાવનગરની લોર્ડ હોટેલના માલિકો કરી રહ્યા છે, અહીંના પોલીસ તંત્ર નશાબંધી અધિકારી કરી રહ્યા છે અને ભાવનગર જિલ્લાનું પોલીસ તંત્ર તો આપ જાણો જ છો કે કઈ રીતે માગ્યો કેસ બતાવે, આડોડિયાવાસથી લઈ અને મોટી ગાડીઓ પકડાવવામાં પણ માગ્યા કેસ હોય છે. ત્યારે આ નશાબંધીનો કાયદો કડક બનાવવાની ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વાતો કરે છે, પણ કેટલા અંશે સફળ છે તે ખબર નથી. આ બાબત લોડ્જ હોટેલ અને વાઇન શોપના માલિક જયદેવ મહેન્દ્ર ગોસ્વામી અગાઉ થોડા દિવસ પહેલા જ પોતાના ભાગીદાર કે સરવૈયા સાથે ચેક ચોરી અંગેના ગુનામાં કોર્ટમાં હાજર થવાનો હુકમ થયો છે અને હવે તે સફાઈ આપી રહ્યા છે. બહાર જઈને જ ઉતરી છે અમે આ ગાડી વાળે એટલી વાર છે તો બીજી તરફ અહીંના નશાબંધીના કર્મચારીઓ આ વિદેશી દારૂના હાટડાનું વિડીયો શૂટિંગ નહીં લઈ પોતાના ઉપલા અધિકારીઓની દુહાઈ આપી રહ્યા છે. અધિકારીને હું પૂછું, હું મને નો શીખવાડો, હું આ ફિલ્ડ માં વિવરથી છું. ઓકે, તમે કેમેરામેન ને ના પડો અને એ 10 રૂપિયા નું મહેન્દ્ર ટાઈપ ક્લાસ લો તો તેથી એનો ઓળખું છું હું, એટલે એમાં કઈ કઈ રવા જેવું નથી કઈ, એટલે એમાં તમારો તમારા માલ હારે મતલબ હોય, મારે અમારા ડોક્યુમેન્ટ આપે 200 આપે જેની ઉપર મતલબ હોય. ઓકે, હો આપે 200 આપે યુપી બિહાર વાળા એની ઉપર મતલબ હોય, તમારે બીજો શું મતલબ હોય? વિદેશી દારૂ યુપી બિહાર ના 5-6,000 રૂપિયા કમાતા મજૂરો ને આપવામાં આવે છે. એક મજૂર ને 4-4 યુનિટ અથવા વીકલી 1 યુનિટ આપવામાં આવે છે. અંદર જવાબદાર અધિકારી લાજવાને બદલે કાજી રહ્યા છે. ભાવનગરના કૃષ્ણદેવસિંહ સરવૈયા જ્યારે ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી સાથે ભાગીદારીમાં મોટર ગેરેજ ચલાવતા હતા, તે સમયે ધંધાની અનુકૂળતા માટે કોરા ચેકમાં કૃષ્ણદેવસિંહે સહી કરેલી હતી. ત્યારબાદ ભાગીદારી છૂટી પડ્યા બાદ આ ચેકનો દુરુપયોગ કરવામાં આવ્યો. નરેશભાઈ નારણભાઈ રાઠોડના નામે 2 લાખનો ચેક બનાવી 2 લાખ રૂપિયા પડાવવાના પ્રયત્નો કરાયેલા અને તે સમયે ચેક રિટર્ન થયો અને અગાઉ કૃષ્ણદેવસિંહે ચેક ગુમ થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લખાવી હોય તે અનુસંધાને કોર્ટમાં હાલ ફરિયાદ કરાતા
7/7/2017 ના રોજ કોર્ટે આ ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી, જગદીશ ગિરી ગોસ્વામી અને જયદેવ ગિરી ગોસ્વામીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. અમે ને મહેન્દ્રભાઈ જૂના ભાગીદાર હતા. એ ભાગીદારી દરમિયાન ભાગીદારી પૂરી થતાં મારી ઓફિસ ત્યાં રહેતી, ત્યારેથી એ દરમિયાન એણે મારા જે ચેક હોય પર્સનલ બરાબર એ ચેકબુક ચોરી લીધેલી. એ ચોરી લીધેલી એટલે ચેકબુક ચોરી કરી એની ફરિયાદ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. એ પોલીસ વેરિફિકેશન આખું કમ્પ્લીટ થઈ ગયા પછી હું કોર્ટમાં આવ્યો. કોર્ટમાં જઈ કોર્ટમાં બધી રજૂઆત કરેલી. કોર્ટે પોલીસ વેરિફિકેશન તેમજ મારું નિવેદન બધું લઈ અને કોર્ટે સ્વીકાર્યું કે હકીકતમાં કંઈક ગુનો બનેલ છે. એ ગુનાના આધારે મહેન્દ્રભાઈ ગોસ્વામી, એમના ભાઈ જગદીશગીરી ગોસ્વામી, એમના પુત્ર જયદેવગીરી ગોસ્વામી, એની ઉપર 420, 406, 463, 465, 468, 471, 34, 120 મુજબ પ્રથમદર્શીએ ગુનો હોવાનું ચીફ જ્યુડિશિયલ કોર્ટ મોદી સાહેબમાં કબૂલ કર્યું છે અને એને સમન્સ 31/3/2017 હાજરે હુકમ કરે છે. ભાવનગરના ટોપ 3 ના માલિક મહેન્દ્ર ગોસ્વામી એટલે કે ક્રેસન્ટ ઉપર માત્ર નાનકડું એવું પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચલાવતા આ આસામીએ અગાઉ દિવાનપરા રોડ ઉપર એક બિલ્ડિંગ બનાવવા માટે મકાન સળગાવીને ભાડુઆતને ખાલી કરાવવા પ્રયાસ કરેલો, જે તે સમયે તેની ઉપર પોલીસ ફરિયાદ પણ થયેલી અને તેઓ જેલ હવાલે થયેલા. તેમ છતાંય તેઓ પોતાના લખણ અજમાવ્યા વગરના રહેતા નથી. આ જ વિસ્તારમાં તેના ભાગીદાર કૃષ્ણદેવસિંહને સાથે ભાગીદારીમાં ગેરેજ બનાવવામાં આવેલું અને આ ગેરેજ બનાવ્યા બાદ તેને ચેક ચોરી અને તેની ઉપર એક પોતાના માણસ દ્વારા ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો. આ અનુસંધાને કૃષ્ણ દિવસીએ કોર્ટમાં ન્યાય માગતા આજે ભાવનગર ટ્રોપથીના માલિક, તેના પુત્ર અને તેના માણસ સહિત 3 જણા સામે કોર્ટ દ્વારા સમજ કાઢવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગામી 31 માર્ચે કોર્ટમાં હાજર થવા હુકમ કરાયો છે. ભાવનગરમાં 1978 આસપાસ ક્રેસન્ટ પાસે પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચલાવતો મહેન્દ્ર ગોસ્વામી કઈ રીતે લોકો સાથે અને અધિકારીઓને ખરીદી ચીટિંગ કરી કરોડપતિ બન્યો, ચાલો જોઈએ તેની આ કુનીતિ ભરેલી યાત્રા. તે કપડાનો શોરૂમ, ગાર્મેન્ટનો શોરૂમ, ત્યાં પેટ્રિયલ ટાઈપ ક્લાસ ચાલતું હતું અને ત્યાં માત્ર 1978માં 10 રૂપિયે ટાઈપ ભાડે આપતા હતા અને ટાઈપ કામ કરતા હતા. આ જ ગોસ્વામી આજે મસ્ત મોટી ઇમારત ઊભી કરી છે, તે લોકોના ગળા કાપીને અધિકારીઓના ખીચા ભરીને. મહેન્દ્ર ગોસ્વામીએ અગાઉ ભાવનગરની આર્ય સમાજ સંચાલિત DAV સ્કૂલ જે પરિમલ ચોકમાં આવી હતી તે જગ્યાનો ટ્રસ્ટમાં સમાવેશ થઈ અને જગ્યાનો હેતુ ફેર કરાવી મસ્ત મોટું કોમ્પ્લેક્ષ કરી કરોડોની કમાણી કરી છે તે જોઈએ, સાથે જેમાં અનેક સરકારી અધિકારીઓ પણ સંડોવાયા હોય તેવું સાંભળવા મળે છે. મુંબઈના ઉદ્યોગપતિઓની ભાગીદારીમાં સૌપ્રથમ ટોપ 3 સિનેમા અને એમ્યુઝમેન્ટ પાર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ બાળાના અધિકારી પોતાના નજીકના હોય તેથી ટોપ 3 સિનેમાને ટોપ 5 કર્યું. અહીં મનોરંજન કર નહીં ભરવાના અનેક વિવાદમાં પણ મહેન્દ્ર ગોસ્વામી આવેલો, જે તે સમયના જિલ્લા કલેક્ટર કાંતિભાઈ પટેલ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપેલી નહીં, ત્યારે છેલ્લા કેટલાય લાંબા સમય બાદ તેને રાજકીય દબાણોને કારણે તેને મંજૂરી આપવામાં આવેલી. વિશેષ વાત કરીએ તો અહીંયા માર્કેટ ભાવ કરતાં ટોપ 3માં ખાણીપીણીના 3 ગણા ભાવ લેવામાં આવે છે. મનોરંજનના નિયમ પ્રમાણે પાર્કિંગની જગ્યા ફ્રીમાં આપવામાં આવે છે, છતાં સરકારી જગ્યાનો ઉપયોગ કરી મહેન્દ્ર ગોસ્વામી અહીંયા પાર્કિંગ કરાવીને લોકો પાસેથી ચાર્જ વસૂલે છે અને કાળી કમાણી કરે છે. જે આગળનું પાર્કિંગ ને બધું જે વાપરે છે બધું ગેરકાયદે છે, પોતે જાણે છે બરોબર, પણ અમુક જે વસ્તુ છે એની જે સાંઠગાંઠ છે એના હિસાબે કોઈ કાંઈ બોલતું નથી. બાકી અંદર ટોપ 3માં ઘણું ખોટું થઈ રહ્યું છે. એ જે અંદર બધું વેચે છે એ બધું પણ જે ભાવ ડબલ કરીને વેચે છે, અંદર જે ટિકિટો આપે છે એ ટિકિટો ઘણી ખરી ગેરકાયદેસર, મનોરંજન ટેક્સ પણ બચાવે છે. આ બધું ઘણું ખરું અંદર જો શોધખોળ થાય તો બેઝ જ એનો ખોટો બનેલો છે, સમજો. પણ એના માટે તપાસ થવી ખૂબ જ જરૂરી છે. સરકારશ્રીનો ટેક્સ પણ કરવો પડ્યો, પરંતુ ઘણી લોચાવાળી જમીનો લઈને ઘણા લોચાવાળા કૌભાંડો પણ ખૂબ કરેલ છે. એના કૌભાંડમાં ભાવનગર નામદાર કોર્ટ સાહેબમાં ઘણા એના વિરુદ્ધમાં કેસો પણ ચાલે છે, જેનું પણ એને બહુ તકલીફ પડે એવું છે. એટલે આવી બધી પ્રવૃત્તિમાંથી બંધ થયું છે, પણ કોર્ટ ન્યાય આપશે એવો મને વિશ્વાસ છે. આ ટોપ 3ના માલિક દ્વારા આ જે તે જગ્યા છે, જે જગ્યા બાડાની જગ્યા છે, આ જગ્યામાં પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગ ફી વસૂલ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ જ ટોકીજની અંદર બે ફાર્મ રીતે
ગ્રાહક સુરક્ષા ધારાનો ભંગ કરી અને તમામ ચીજ વસ્તુના ભાવ ડબલ ત્રબલ લેવામાં આવે છે. તેમ છતાંય ભાવનગરનો સરકારી બાબુઓ ઘૂંટણિયા ટેકે છે અને ગોઠણિયા વરે છે, કારણ કે તેના ખીચા ભરાય છે.